ગુજરાત માં સૌથી પહેલા કોરોનાના લક્ષણો રાજકોટ ના નદીમ નામના યુવક માં જોવા મળ્યા હતા। રાજકોટ નો યુવક નદીમ ગુજરાત માં સૌપ્રથમ કોરોના પોઝિટિવ થયો હતો। સૌપ્રથમ રાજકોટ માં કોરોના નો કેસ નોંધાતા સૌ કોઈ ભયભીત થઈ ગયા હતા, અને સાથે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે નદીમ પણ ડરી ગયો હતો। પરંતુ મહત્વની વાત એ છે કે આજે નદીમ સાજો થઈ ગયો છે। હાલ જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે નદીમ સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ અને સ્વજનોને હિંમત આપી અને તેની મદદ કરી રહ્યો છે, તેમજ એમ્બ્યુલન્સની લાઇનમાં ઉભેલા લોકોને પાણી પીવડાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। નદીમ સાથે તેના મિત્રો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા છે। હાલ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓ તેમજ દર્દીઓના સગાને નિઃશુલ્ક પાણીની સેવા નદીમ અને તેના મિત્રો આપી રહ્યા છે। મારી વિનંતી છે, મેં એક સેવા ચાલુ કરી છે પાણી પાવા માટે। તડકો બહુ છે અત્યારે, થોડુંક અત્યારે ડિગ્રી પર ટેમ્પરેચર વધારે છે, પાણીની માણસોને જરૂર પડે છે, ને થોડીક અત્યારે પરિસ્થિતિ બી ગંભીર છે। કોવિડના કેસ વધી રહ્યા છે રાજકોટમાં પણ ગુજરાતમાં પણ। માણસોને થોડુંક ધ્યાન રાખવા મારી અપીલ છે, તેને પોઝિટિવ દર્શાવે ગવર્મેન્ટ તો થોડુંક ધ્યાન રાખો, બહાર ના નીકળો કામ સિવાય। દર્દીના સગાઓને પણ ખાસ કરીને મારી અપીલ છે કે ચિંતા ના કરો, ઉપરવાળા ઉપર ભરોસો રાખો, સારું થઈ જશે બધાને। લોકોને તો બહાર નહીં નીકળો, જે પોઝિટિવ કેસ આવે છે એને બહાર ના નીકળવા માટે અપીલ કરું છું કે તમે થોડુંક ધ્યાન રાખો, તો થોડુંક ગયોગા કોવિડ ખતમ થઈ જાય। મારી પ્રાર્થના છે ઉપરવાળાને, દુઆ છે કે ગયોગા કોવિડ ખતમ થઈ જાય। ત્યારે વાત તો અમારું તો ખરાબ હતું, પણ અત્યારે એનાથી પણ ખરાબ છે પરિસ્થિતિ, ત્યારે તો બહુ ખરાબ હતું। હું પણ 17 દિવસ સિવિલમાં રહ્યો હતું, મેં પણ મારા ફેમિલીએ પણ 15 દિવસ હોમ ક્વોરન્ટાઇન થયા હતા પ્રતિક આશ્રમમાં। મારા મમ્મી પપ્પાએ પણ કીધેલું સેવા એક કરો, તડકામાં માણસો ઉભા એને પાણી પહોંચાડો,